પોષણ ભાગ 3 આ વિડિયોના હેતુઓ છે ક ઘાસ ખાવાવાળા પ્રાણીઓમાં પાચનને સમજવું ખ એકકોષી સજીવોમાં પાચન કઈ રીતે થાય છે તે સમજવું નમસ્તે મિત્રો કેમ છો તમે બધા આપણે અગાઉના વિડિયોમાં મનુષ્યની પાચન પ્રક્રિયા વિશે સમજ્યા હતા ખોરાકનો સ્વાદથી લઈને પાચન સુધીનો પ્રવાસ કેટલો લાંબો અને રમૂજી હોય છે શું તમે ક્યારે કોઈ ગાયને વાગોળતા જોઈ છે શું એકકોષી સજીવ જેવા કે અમીબામાં પાચન પ્રક્રિયા હોય છે આવો આ વિડિયોના માધ્યમથી આજ પ્રશ્નોના જવાબ શોધીએ બહેન આ ગાયોને જુઓ હું તેમને રોજ જોઉં છું એ રોજ આ જ રીતે પોતાના મોઢામાં ખોરાક ચાવતી હોય છે શું તે આખો દિવસ કંઈ ખાતી હોય છે હા રવિ જો તેમને કોઈ જુએ તો સ્વાભાવિક વાત છે કે આવું જ વિચારે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે ગાય અને બીજા ઘાસ ખાવાવાળા પ્રાણીઓની પાચન પ્રક્રિયા મનુષ્ય કરતાં જુદી હોય છે સાચું તે કેવી રીતે ચાલ રવિ રામુ કાકાની ગૌશાળામાં જઈએ તે આપણને વિસ્તારથી સમજાવી શકશે હા તે તો ઘણો સારો વિચાર છે બહેન નમસ્તે કાકી શું અહીં રામુ કાકા છે ના બાળકો તેઓ તો શહેરમાં ગયા છે સારું કાકી આજે શાળાથી પાછા ફરતા રવિએ ગાયોની પાચન પ્રક્રિયા વિશે પ્રશ્નો પૂછ્યા તેથી મને વિચાર આવ્યો કે કેમ નહીં આપણે રામુ કાકા પાસે આવીને પોતાના પ્રશ્નો રજૂ કરીએ તમે બંને થોડીવાર રાહ જુઓ તે થોડીવારમાં આવતા જ હશે સારું કાકી આભાર શું અમે ગાયોને ઘાસ ખવડાવી શકીએ છીએ હા જરૂર બાળકો આવો મારી સાથે કાકી રવિ અને રાણીને ગાયોને ઘાસ નાખવા માટે લઈને જાય છે અરે આ જુઓ બહેન આ ગાય કઈ રીતે વાગોળે છે હા રવિ ચાલ જ્યાં સુધી રામુ કાકા આવે ત્યાં સુધી આપણે કાકીને પૂછીએ તેઓ જાણતા હશે કેમ કે તેઓ ગાયોની સાથે રોજ સમય પસાર કરે છે હા બહેન ચાલો તેમને પૂછીએ અરે આ જુઓ અહીં રામુ કાકાની ગૌશાળામાં ગાયની પાચન પ્રક્રિયાનો એક ચિત્ર પણ લગાવેલ છે કાકી શું તમે અમને આ ચિત્ર વિશે જણાવી શકો છો રાણી બેટા આ ચિત્રમાં જણાવ્યું છે કે ગાય શું ખાય છે ઘાસ મકાઈ લીલા શાકભાજીના પર્ણ વગેરે જુઓ બહેન આપણે જે ઘાસ નાખ્યું હતું તે આ ગાય ખાઈ પણ ગઈ રવિ જો તે ઘાસને ઝડપથી ગળી જાય છે આવો બાળકો અહીં બેસી જાઓ હું તમને સમજાવું છું કે ગાય ઘાસ ખાઈ ગયા પછી ગાય તેને પોતાના જઠરના એક ભાગ જેને આમાશય કહે છે તે ભેગું કરે છે હા મનુષ્યની પાચન પ્રક્રિયામાં આમાશય નથી હોતું બરાબર ને કાકી હા સાચું કહી રવિ તે આમાશયમાં ખોરાકનું અર્ધ પાચન થાય છે આ અર્ધ પાચન ખોરાકને વાગોળ કહે છે જેને અંગ્રેજીમાં કડપણ કહે છે આ વાગોળ પછી નાના નાના ટુકડાઓમાં ફરીથી મોંમાં લાવવામાં આવે છે અહીં જુઓ જેવી રીતે આ ચિત્રમાં બતાવ્યું છે સારું તેથી તેને વાગોળવું કહે છે ગાય તે ટુકડાઓને ચાવતી હોય છે આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે
સાચું ને કાકી? એકદમ સાચું રાણી. ગાય, ભેંસ અને હરણ જેવા ઘાસ ખાવાવાળા સજીવોને વાગોળનાર કહેવાય છે. ઘાસમાં કયા પદાર્થ હોય છે કાકી? મનુષ્ય તો ઘાસ ખાઈ નથી શકતા. ઘાસમાં સેલ્યુલોઝ હોય છે. શું સેલ્યુલોઝ? એ શું હોય છે કાકી? સેલ્યુલોઝ એક પ્રકારનું કાર્બોદિત હોય છે. ઘણા બધા સજીવો જેવા કે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો શું ગાય જેવા ઘાસ ખાવાવાળા પ્રાણીઓમાં કોઈ વિશેષ ભાગ હોય છે જે સેલ્યુલોઝનું પાચન કરે છે? શું રવિના પ્રશ્નનો જવાબ હું આપવાની કોશિશ કરું કાકી? હા રાણી બેટા, જણાવ. રવિ, ગાયની અન્નનળીમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે એક થેલી જેવી રચના હોય છે જેને અધ્યાંત્ર કહે છે. સેલ્યુલોઝનું પાચન અહીં થાય છે. સારું, પણ કઈ રીતે બહેન? અધ્યાંત્રમાં કેટલાક બેક્ટેરિયા દ્વારા સેલ્યુલોઝનું પાચન થાય છે. તે મનુષ્યની અન્નનળીમાં નથી હોતા. અરે વાહ રાણી બેટા, તું તો ખૂબ જ હોશિયાર છે. બાળકો, ઘણો સમય થઈ ગયો છે. લાગે છે રામુ કાકાને સમય લાગશે શહેરથી પાછા આવતા. તમે બંને હવે ઘરે જાઓ. તમારી મમ્મી તમારી રાહ જોતી હશે. સારું કાકી, આભાર. સરસ, કેટલી અદ્ભુત જાણકારી છે આ. સાચું ને મિત્રો? શું તમે કોઈ ગૌશાળામાં ગયા છો? શું તમારું આ વિજ્ઞાનનું પુસ્તક જોઈ શકું છું? હા રવિ, આ લે. અરે બહેન, આ અમીબાનું ચિત્ર છે ને? ખબર છે, મેં વાંચ્યું હતું કે આ એક કોષી સજીવ હોય છે. શું તેમને પણ પાચન પ્રક્રિયા હોય છે? મિત્રો, અમીબા જળાશયોમાંથી મળતું એક કોષી સજીવ છે. હા રવિ, અમીબા અને બીજા એક કોષી સજીવોમાં પણ પાચન પ્રક્રિયા હોય છે. અરે, આ તો કેટલી આશ્ચર્યજનક વાત છે. બહેન, શું તમે મને એના વિશે જણાવી શકો છો? ખબર છે રવિ, કાલે શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે. ત્યાં અલગ અલગ પ્રયોગો કરવામાં આવશે. મારા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓ એક કોષી સજીવ જેવા કે અમીબાને માઇક્રોસ્કોપ વડે બાળકોને બતાવશે. તું પણ કાલે પોતાના મિત્રો સાથે ત્યાં આવજે અને તારા બધા પ્રશ્નો પણ પૂછી લેજે. મિત્રો, કેટલી મજા આવશે વિજ્ઞાન પ્રદર્શનમાં. કેટલા અલગ અલગ પ્રયોગો હશે ત્યાં અને આપણે માઇક્રોસ્કોપની મદદથી અમીબાને પણ જોઈ શકીશું આગળના દિવસે શાળાના વિજ્ઞાન પ્રદર્શનમાં. નમસ્તે સુરજભાઈ, શું હું પણ અમીબા જોઈ શકું છું? હા જરૂર રવિ, કેમ નહીં. અહીં આવ, આ રીતે પોતાની એક આંખ બંધ કર અને અહીંથી જો અને બતાવ શું જોવા મળ્યું. અરે વાહ, આ તો બિલકુલ તે પુસ્તકના ચિત્ર જેવું જ છે જે મેં કાલે રાણી બહેનના પુસ્તકમાં જોયું હતું. સુરજભાઈ, સુરજભાઈ, શું તમે મને અમીબાની પાચન પ્રક્રિયા વિશે જણાવી શકો છો? હા રવિ, જરૂર. અમીબા જે નદી, તળાવ અને બીજા જળાશયોમાં પણ જોવા મળે છે. અહીં જો આ ચાર્ટમાં અમીબાની પાચન પ્રક્રિયા જણાવેલી છે. તને ખબર છે, અમીબા સૂક્ષ્મ વનસ્પતિ અને પ્રાણીઓને ખાય છે જે પાણીમાં તરે છે. જેવી રીતે આપણે મોં વડે ખાઈએ છીએ તે પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે.
તેવી જ રીતે અમીબામાં પણ આ પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. પરંતુ ભાઈ, અમીબાને તો મોં હોતું નથી, તો તે ક્યાંથી ખાય છે? રવિ, અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. જો એકવાર ફરીથી માઇક્રોસ્કોપથી તેનું સ્થાન જો. ભાઈ, જ્યારે મેં પહેલા જોયું હતું ત્યારે તેનું સ્થાન અલગ હતું અને અત્યારે સ્થાન અલગ છે. હા રવિ, જ્યારે તે ખાય છે ત્યારે એક અથવા વધુ આંગળી જેવી રચના જેને ખોટા પગ કહે છે તેને બહાર કાઢે છે. તે અમીબાને ખોરાક પકડવામાં મદદ કરે છે. સરસ, આ તો ઘણી અદ્ભુત વાત છે ભાઈ. આ ચાર્ટમાં ખોટા પગ બતાવ્યા છે, સાચું ને? હા રવિ, આ ચાર્ટમાં અમીબાની પાચન પ્રક્રિયા બતાવી છે. જો ફરીથી ખોરાક અમીબાની અન્નધાનીમાં ફસાઈ જાય છે અને અન્નધાનીમાં પાચક રસો ઉત્પન્ન થાય છે જે ખોરાકને સરળ પદાર્થોમાં ફેરવે છે. હા, આ કેટલા સૂક્ષ્મ જીવો છે, પરંતુ પાચન પ્રક્રિયાઓ તો બિલકુલ મનુષ્ય જેવી છે. હા રવિ, તેથી તો તેમને આપણે માઇક્રોસ્કોપ વગર જોઈ નથી શકતા. ઓ, શું અમીબામાં પણ ખોરાકનું શોષણ થાય છે? હા રવિ, પચેલો ખોરાક ધીરે ધીરે શોષણ પામે છે. તું જાણે છે રવિ, શોષણ ખોરાક અમીબાની વૃદ્ધિ અને શરીરને ટકાવી રાખવા માટે ઉપયોગી છે અને અપાચન પામેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. સરસ, તો આનો અર્થ છે કે બધા જ પ્રાણીઓમાં ભલે તે નાના હોય કે મોટા હોય પરંતુ પાચન પ્રક્રિયા લગભગ એક જેવી હોય છે. હા રવિ, ખોરાકનું અંતગ્રહણ, પાચન અને તેનાથી આપણને જે ઊર્જા મળે છે તે આપણા શરીરના દિવસભરના કામ અને અલગ અલગ પ્રણાલીઓ માટે ખૂબ જ મહત્વનું છે. આભાર ભાઈ, તમે મને માઇક્રોસ્કોપથી અમીબા બતાવ્યો અને આટલી મહત્વની જાણકારી આપી. તો મિત્રો, આશા કરું છું કે ઘાસ ખાવાવાળા પ્રાણી જેવા કે ગાય અને એકકોષી સજીવ જેવા કે અમીબામાં પાચન પ્રક્રિયા વિશે સમજ્યા હશો. હવે પછી તમે કોઈ ગાયને વાગોળતા જોશો તો તમને ખબર હશે કે તે આવું શું કામ કરે છે. ચાલો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.